હેલો એવરીવન, એચઆરએમના લેક્ચરની અંદર આજનો આપણો ક્વેશ્ચન છે માનવ સંસાધન વ્યવસ્થાતંત્ર. માનવ સંસાધન વ્યવસ્થાતંત્ર શું છે, વ્યવસ્થાતંત્રનો મતલબ શું થાય તમને બધાને ખબર જ છે. તો આ ક્વેશ્ચન આપણે બહુ શોર્ટમાં જોવાનું છે. તો માનવ સંસાધન વ્યવસ્થાતંત્રની અંદર મુખ્ય બે બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. કઈ બે બાબતો હોય છે? તો પહેલી બાબત છે કે સમગ્ર એકમની વ્યવસ્થાતંત્રની ગોઠવણની અંદર માનવ સંસાધન સંચાલન છે એ ક્યાં, કેવી રીતે અને કેવા પ્રકારનું કાર્ય કરે છે તે જોવાનું હોય છે. આ એની પહેલી બાબત થઈ. બીજી બાબત છે માનવ સંસાધન વિભાગનું આંતરિક બંધારણ કેવા પ્રકારનું અને કેટલા કદનું છે. તો એના માટેની ટોટલ તમને ત્રણ ફિગર છે જે આ ક્વેશ્ચનની અંદર આપેલી છે. તો એની અંદર આપણે અહીંયા પહેલી ફિગર આપેલી છે એ જોઈએ. તો અહીંયા શું કીધું છે કે પહેલી ફિગર છે એ શેના માટે છે? તો વ્યક્તિગત, પેઢી અને નાના પાયાના એકમોમાં માનવ સંસાધન વ્યવસ્થાતંત્ર. વ્યક્તિગત પેઢી કોને કહેવાય એ તમે બધા ઓલરેડી જાણો જ છો. અને નાના પાયાના જે એકમો હોય તો એની અંદર માનવ સંસાધનનું વ્યવસ્થાતંત્ર કેવી રીતે હોઈ શકે? તો એમાં સૌથી પહેલાં કોણ હોય? કાં તો માલિક હશે, કાં તો સંચાલક હશે. માલિક અને સંચાલકની નીચે ઉત્પાદન સંચાલક હોય, વેચાણ સંચાલક હોય, કાર્યાલય સંચાલક હોય અને હિસાબનીશ સંચાલક હોય. ઉત્પાદન સંચાલકની નીચે કોઈ નથી હોતું, વેચાણ સંચાલકની નીચે કોઈ વ્યક્તિની જરૂર નથી હોતી, પણ ખાલી કાર્યાલય સંચાલક એક જ એવું હોય છે કે જેની અંદર કર્મચારી મદદનીશની જરૂર પડે છે. ત્યાર પછીની બીજી આકૃતિ આપણે જોઈએ. પહેલી આકૃતિ આપણી કઈ હતી? તો વ્યક્તિગત પેઢી અને નાના પાયાના એકમોવાળી. બીજી આકૃતિ આપણી કઈ છે? તો મોટા સ્વરૂપના એકમોમાં માનવ સંસાધન વિભાગ કેવી રીતે હોય છે? તો મોટા જે કોઈ પણ એકમો હોય એની અંદર ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હોય. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની નીચે ટોટલ 5 પ્રકારના ડિપાર્ટમેન્ટ છે એ આવેલા હોય. કયા કયા આવેલા હોય? તો ઉત્પાદન સંચાલક. ઉત્પાદન સંચાલકે ઉત્પાદનનું ધ્યાન રાખવાનું હોય, એનું વ્યવસ્થાતંત્ર સાચવવાનું હોય. ત્યાર પછી નાણાકીય સંચાલક. આપણે બધા જાણીએ જ છીએ કે નાણાકીય સંચાલકે નાણાંની લેવડ દેવડ, નાણાકીય વ્યવહારોનું સંચાલન કરવાનું હોય. ત્યાર પછી આપેલું છે માનવ સંસાધન સંચાલન, બજાર ક્રિયા સંચાલક, સંશોધન વિકાસ સંચાલક. આ બધા જ અલગ અલગ જે 5 ડિપાર્ટમેન્ટ આપેલા છે તે 5 ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે કનેક્ટેડ નથી. કયા ડિપાર્ટમેન્ટને એકબીજા સાથે કનેક્શન કે રિલેશન છે? તો અહીંયા આપેલું છે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન એ એક એવો ડિપાર્ટમેન્ટ છે કે એને બાકીના 4 ડિપાર્ટમેન્ટની સાથે કનેક્શન છે. તો અહીંયા તમને આપેલું છે માનવ સંસાધન સંચાલનને નાણાકીય સંચાલક સાથે પણ સંબંધ છે, માનવ સંસાધન સંચાલનને ઉત્પાદન સંચાલક સાથે પણ સંબંધ છે, માનવ સંસાધન સંચાલનને બજાર ક્રિયા સંચાલક સાથે પણ સંબંધ છે અને માનવ સંસાધન સંચાલનને સંશોધન વિકાસ સંચાલક સાથે પણ સંબંધ છે. ત્યાર પછીનું આપણે ત્રીજી આકૃતિ જોઈએ. તો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે મોટા અને વિશાળ કંપનીના સ્વરૂપના એકમોમાં માનવ સંસાધન વિભાગ આખો હોય છે. તો એની અંદર આપણે જોઈએ તો ડિરેક્ટર પર્સોનેલ હોય અથવા એચઆરએમ, જે અત્યારે ઓલરેડી આપણે પહેલા ચેપ્ટરની અંદર શીખીએ છીએ એ. તો ડિરેક્ટર પર્સોનેલ હોય કે એચઆરએમ હોય, એની અંદર 4 ડિપાર્ટમેન્ટ હોય. પહેલો છે મેનેજર પર્સોનેલ, સેકન્ડ વન છે મેનેજર એડમિનિસ્ટ્રેશન, થર્ડ વન છે મેનેજર એચઆરડી, ફોર્થ વન છે મેનેજર આઈઆર. મેનેજર પર્સોનલ એટલે શું તમને ખબર છે, મેનેજર એડમિનિસ્ટ્રેશન એટલે શું એ પણ તમે જાણો છો. મેનેજર એચઆરડી કોને કહેવાય? કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કરવા માટેનો એક મેનેજર હોય એને મેનેજર એચઆરડી કહેવાય. ત્યાર પછી આપેલું છે મેનેજર આઈઆર. તો મેનેજર આઈઆરને, મેનેજર આઈઆર એટલે શું થાય કે મેનેજર, પણ શેનો મેનેજર? ઇન્ડસ્ટ્રીયલ રિલેશન. ઇન્ડસ્ટ્રીયલ રિલેશનની અંદર કઈ વસ્તુ આવે? કે એક કર્મચારી છે એને બીજા કર્મચારી સાથેના સંબંધો કેવા છે, એક સંચાલકને બીજા સંચાલક સાથેના સંબંધો કેવા છે, કર્મચારી અને સંચાલકોને બંનેને એકબીજા સાથે સંબંધો કેવા છે, એનું ધ્યાન રાખવાનું કામ મેનેજર આઈઆરનું આવે. હવે જોઈએ તો મેનેજર પર્સોનેલ છે, તો મેનેજર પર્સોનેલની નીચે 4 ડિપાર્ટમેન્ટ આવે છે. માનવ સંસાધન આયોજન, એના પછી છે ભરતી કે ભાડે વ્યવસ્થા, એના પછી છે ફરિયાદ કે કચવાટ નિવારણ, એના પછી છે પગાર કે વેતન સંચાલન કામગીરી. સોરી ગર્લ્સ, સેકન્ડ વન છે મેનેજર એડમિનિસ્ટ્રેશન. તો મેનેજર એડમિનિસ્ટ્રેશનની નીચે કયા ડિપાર્ટમેન્ટ આવે છે? પબ્લિક રિલેશન, કેન્ટીન વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, કલ્યાણ યોજના, વાહન વ્યવહાર, કાયદો અથવા તો કાનૂન. ત્યાર પછી મેનેજર એચઆરડી.
તો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટેના કયા ડિપાર્ટમેન્ટ છે? તો એક છે કામગીરી મૂલ્યાંકન. કામગીરી મૂલ્યાંકન કોને કહેવાય? કે કોઈ પણ કર્મચારીનું પર્ફોમન્સ અપ્રાઇઝલ, કે કર્મચારી છે એ કેવી રીતનું કાર્ય કરે છે, એના કાર્યને ધ્યાનમાં રાખી અને કર્મચારીને બઢતી આપવામાં આવે અથવા તો એના વેતનની અંદર વધારો કરવામાં આવે એને કામગીરી મૂલ્યાંકન કહેવાય. અને તાલીમ અને વિકાસ, તો તાલીમ અને વિકાસ કોને કહેવાય? કે જો કર્મચારીની અંદર કોઈ પણ પ્રકારની આવડત હોય કે જે કોઈ પણ કારણોસર બહાર ન નીકળતી હોય તો એ કાર્ય કરવા માટે એને કેવી રીતે હેલ્પફુલ થઈ શકશે એના માટે એને તાલીમ આપવી જોઈએ કે જેના દ્વારા કર્મચારીનો વિકાસ છે એ પણ થઈ શકે. ત્યાર પછી છે મેનેજર આઈઆર. તો પબ્લિક રિલેશનની અંદર મેનેજર આઈઆરનું શું કાર્ય હોય છે? તો સંચાલનની ત્રણેય સપાટીએ કામદાર, કર્મચારી અને સંચાલકો તેમજ સરકાર આ બધા વચ્ચેના સંબંધો કેવા છે, આ ત્રણેય આ બધી વસ્તુ જોવાનું કાર્ય મેનેજર આઈઆરનું હોય છે. તો માનવ સંસાધન વ્યવસ્થા તંત્રની અંદર આપણે ત્રણ આકૃતિઓ જોઈ. એની અંદર પહેલી આકૃતિ છે વ્યક્તિગત પેઢી અને નાના પાયાના એકમોની અંદર માનવ સંસાધન વ્યવસ્થા તંત્ર કેવી રીતે થાય છે તે. બીજી આકૃતિ આપણે જોઈ મોટા સ્વરૂપના એકમોમાં માનવ સંસાધન વિભાગ કેવી રીતે એની રચના કરવામાં કે વ્યવસ્થા તંત્ર કરવામાં આવે છે તે. અને ત્રીજી આકૃતિ આપણે જોઈ મોટા અને વિશાળ કંપની સ્વરૂપના એકમોમાં માનવ સંસાધન વિભાગ